મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય પર્યાવરણ, પાઠ 18 રમતા રમતા. હવે આયા આપણે પાના નંબર 124 પર. તો બાળકો, શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો? હા, તો પછી આ રમતનું નામ શું છે? તો અહીંયા રમતનું ચિત્ર દોરો. અહીંયા તમને સફેદ બોક્સ આપેલું છે, અહીંયા તમારે સરસ મજાની તમે જે રમત રમતા હોય તેનું ચિત્ર દોરવાનું છે. અહીંયા મેં કેરમબોર્ડનું ચિત્ર દોર્યું છે. તો આપણે અહીંયા સરસ કેરમબોર્ડનું ચિત્ર દોરવાનું, એની અંદર 2-3 કૂકીઓ દોરવાની. અહીંયા જો 4 ખાના દોરેલા છે, અહીંયા 4-5 કૂકી દોરેલી છે. તો અહીંયા તમને જે રમત આવડતી હોય એ રમતનું ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે. પછી છે, યાદ કરો અને લખો. શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? જો તમે હા કુટુંબના સભ્યો સાથે રમતો રમતા હોય તો અહીંયા તમારે બોક્સમાં લખવાનું છે. અહીંયા એક બોક્સમાં છે કુટુંબના સભ્ય અને બીજા ખાનામાં છે રમતનું નામ. તો તમે તમારા કુટુંબના સભ્યો સાથે કઈ રમત રમો છો એ સામે લખવાનું છે. તો અહીંયા છે પહેલું ભાઈ, તો ભાઈ સાથે કેરમ રમીએ છીએ. બહેન છે, તો બહેન સાથે ઘર ઘર રમીએ છીએ. પપ્પા, તો પપ્પાની સામે લખ્યું છે ચેસ. મમ્મી, તો મમ્મીની સામે લખ્યું સાપ સીડી. અને દાદા, તો દાદાની સામે ચોપાટ. એવી રીતે તમારે તમારા કુટુંબના સભ્યો સાથે કઈ રમત રમો છો એ લખવાનું છે. પછી આગળ છે, તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? હા, તો તેઓનું નામ અને રમત અંગે લખો. તો આપણો પ્રખ્યાત રમતવીર કોણ છે? આજે બાળકો તમને ક્રિકેટ વધારે પસંદ છે, તો અત્યારે હાલમાં એનો પ્રખ્યાત ક્રિકેટર કોણ છે? તો વિરાટ કોહલી. એ કઈ રમત રમે છે? તો ક્રિકેટ. તો આપણે અહીંયા લખવાનું વિરાટ કોહલી અને કૌંસમાં લખવાનું ક્રિકેટ. પછી આગળનો પ્રશ્ન છે કે દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો? તેમના નામ આ દડામાં લખો. અહીંયા દડો આપેલો છે, એમાં 4-5 ખાલી જગ્યા છે. એમાં તમારે દડાથી રમાતી રમતો લખવાની છે. તો પહેલી આવશે વોલીબોલ, બીજી આવશે ફૂટબોલ, ત્રીજી આવશે ક્રિકેટ, ચોથી હોકી અને પાંચમી બાસ્કેટ બોલ. પછી શું તમે લજ્જા ગૌસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત રમે છે? રમત શોધી કાઢો અને તેનું નામ લખો. તો બાળકો, આજે લજ્જા ગૌસ્વામી છે એ નિશાન તાકમાં અગ્રેસર છે. તેનું નિશાન તાક બહુ સારું છે. તે નિશાન તાકમાં અનેક મેડલો જીતી ચૂકી છે. તો આપણે અહીંયા કઈ રમત લખવાની? નિશાન તાક. બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે? તો આ તમને જે રમત પસંદ હોય એ તમારે લખવાની છે. અહીંયા મેં લખી છે કેરમ, પકડદાવ અને ચેસ. હવે પૂછો અને લખો. વડીલોને પૂછ્યો, જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા? તો બાળકો, અત્યારે તો આપણે બધી રમતો રમીએ છીએ, અડધી નથી પણ રમતા. કારણ કે કેમ? કારણ કે અત્યારે આપણી પાસે ટીવી છે અને બીજું મોબાઈલ છે, કે આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે ટીવી જોઈએ છીએ અને જ્યારે ટાઈમ મળે ત્યારે મોબાઈલ જોઈએ છીએ. જ્યારે રમત રમવાનો આપણને ટાઈમ બહુ ઓછો મળે છે. તો જ્યારે આપણા બા દાદાના સમયમાં ટીવી પણ નહોતું અને મોબાઈલ પણ નહોતો, ત્યારે કઈ કઈ રમતો રમતા હતા? તો એ આપણે અહીંયા નીચે લખવાની છે. તો પહેલી વોલીબોલ, કબડ્ડી, સાતોડિયું, સંતા કુકડી, ક્રિકેટ, પકડદાવ વગેરે જેવી રમતો તમારે અહીંયા લખવાની છે. તો બાળકો, તમારે અહીંયા સરસ મજાનું રમતનું ચિત્ર દોરવાનું છે. અહીંયા કુટુંબના સભ્યો સાથે રમતનું નામ લખવાનું છે. અહીંયા દડામાં તમારે દડાથી રમતી રમતો લખવાની છે. અને અહીંયા તમારે દાદા કે તમારા વડીલોને પૂછીને રમતોના નામ લખવાના છે. થેન્ક યુ.